સુરત શહેર પોલીસની ડ્રગ્સ સામેની લડાઈમાં હવે શહેરના રિક્ષા ચાલકો પણ જોડાયા છે. સુરતમાં છેલ્લા 2 વર્ષથી નો ડ્રગ્સનું અભિયાન ચાલી રહ્યું છે. આજે સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ સામે પોલીસની ખાસ મુહિમ પણ ચાલી રહી છે. ત્યારે લોકો ડ્રગ્સ તરફ ન વળે અને તેમાં લોકોમાં જાગૃતતા વધે તે માટે સુરત પોલીસ દ્વારા નવતર પ્રયોગો આજમાવવામાં આવ્યા છે. સુરત શહેર SOG પોલીસ દ્વારા શહેરના રિક્ષા ચાલકોને ડ્રગ્સ અવેરનેસ માટે જોડી દેવામાં આવ્યા છે. શહેરના 500થી વધુ રિક્ષા ચાલકો ડ્રગ્સ વિરુદ્ધ મુહિમમાં જોડાવવામાં આવ્યા છે. 500થી વધુ રિક્ષા ઉપર ડ્રગ્સ સામેની જાગૃતતાના સ્લોગન સાથેના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ તમામ રિક્ષાઓ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરીને લોકોને ડ્રગ્સ સામે જાગૃત કરવાના પ્રયાસો કરશે. ડ્રગ્સના રવાડે યુવા ધન વધુ આકર્ષાઈ રહ્યું છે. યુવાઓ ડ્રગ્સના રવાડે વધુ ચડી રહ્યા છે, જેને લઈને યુવાઓમાં સ્કૂલ સમયથી જાગૃતતા આવે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા આવા માધ્યમોથી પણ જાગૃતતા સમયથી જાગૃતતા આવે તે માટે લાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. સુરત પોલીસ દ્વારા જુદી જુદી શાળાની સ્કૂલ વાનો અને બસો ઉપર પણ પોસ્ટર લગાવવાનું કાર્ય શરૂ કર્યું છે. સ્કૂલ વેન બસો થકી ડ્રગ્સ અવેરનેસનો સંદેશો યુવાઓ સુધી અને તેઓના માતા પિતા સુધી પહોંચી શકે, જેને લઈને આવા માધ્યમો પોલીસે પોતાની સાથે જોડવાનો વધુ પ્રયાસ કર્યો છે. સુરત શહેર SOG DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દળને સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ડ્રગ્સ સામે વિશેષ મુહિમ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત ગુજરાતમાં કોઈ પણ ખૂણેથી ડ્રગ્સ ઘુસાડી ન શકાય તે માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે. તો આની સાથે સાથે લોકો પણ ડ્રગ્સનું સેવન ન કરવા માટે જાગૃત કરાઈ રહ્યા છે, જેને કારણે લોકો આ ડ્રગ્સ ખરીદશે નહીં અને જાગૃતતા આવી જશે તો વેચનારાઓ પણ આપોઆપ કમર તૂટી જશે, જે અંતર્ગત સુરતમાં વિવિધ કાર્યક્રમો થકી લોકોને ડ્રગ્સ સામે જાગૃત કરાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. આ શહેરમાં 500થી જેટલી રિક્ષા ઉપર ડ્રગ્સ અવેરનેસના પોસ્ટરો લગાવીને તેની સામે જાગૃત કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. સ્કૂલ કોલેજો જઈને પોલીસ દ્વારા આ જાગૃતિ કાર્યક્રમો પણ રાખવામાં આવે છે. આપણી જે ગુજરાત ગવર્મેન્ટ છે એનો અત્યારે અભિગમ એવો રહેલો છે કે કોઈ પણ રાજ્યની અંદર ડ્રગ્સ છે એની ઘૂસણખોરી થતી હોય તથા લોકો જે એનો ઉપભોગ કરતા હોય એ તમામ વસ્તુઓ ઉપર રોક લાગે. એના અંતર્ગત 2 મુદ્દે કાર્યક્રમ થઈ શકે. એક તો જેટલું પણ ડ્રગ્સ સિટીમાં કે રાજ્યમાં ઘૂસાડવામાં આવી રહ્યું હોય તે પકડવામાં આવી રહ્યું છે, અને લોકો જો ડ્રગ્સને ઓછું વપરાશ કરશે કે એના પહેલાંમાંથી મુક્ત થશે, તો પણ જો વપરાશ નહીં હોય તો એને જે વેચાવાની પ્રવૃત્તિ પણ ઘટશે. એટલે એના કેમ્પેનના ભાગરૂપે અમે નો ડ્રગ્સને લગતા જે વિવિધ બોર્ડ બનાવેલા છે, જે 500 રિક્ષાઓ પર લગાડવામાં આવ્યા છે, તથા સ્કૂલ વાન સ્કૂલ બસીસ પર પણ લગાડવામાં આવશે, તેની કેપ પણ વિતરણ કરવામાં આવશે, પછી કીચેન પણ આપવામાં આવશે. આ રીતે લોકોમાં એક અવેરનેસ પેદા થાય અને ડ્રગ્સના જે દૂષણો છે એનાથી લોકો મુક્ત થઈ શકે એ માટેનું અભિયાન ગુજરાત સરકારે જે આદરેલું છે, માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તથા પોલીસના કમિશનર શ્રી અજય તોમર સાહેબે જે સૂચનાઓ અને એમનું જે અમને માર્ગદર્શન મળેલું છે એના મુજબ આ કેમ્પેન ચાલી રહ્યું છે. કેટલી રિક્ષાઓને અને કઈ રીતે આમાં 500 રિક્ષાઓ પર અત્યારે પ્રારંભિક ધોરણે આ બોર્ડ લગાવવામાં આવ્યા છે. ત્યારબાદ જો અમને એના હકારાત્મક પ્રતિભાવ મળશે તો વધારે પ્રમાણમાં પણ આ કાર્યવાહી અમે આગળ કરીશું. સ્કૂલ વેન ને બસોમાં પણ હા, સ્કૂલ વેન બસોમાં અને સ્કૂલ અને કોલેજીસમાં ઘણા બધા અવેરનેસના પ્રોગ્રામ પણ અમે કરવાના છીએ. સુરત શહેરના SOG પોલીસ દ્વારા રિક્ષા પર ડ્રગ્સ સામેના વિવિધ પ્રકારના જાગૃતિ સ્લોગનો સાથેના પોસ્ટરો લગાવાયા છે. રિક્ષા ઉપર જીવરને હા કહો અને જેરને ના કહો ના નો ટુ નો ડ્રગ્સ, નશા ચાહે જૈસા હો તો યહ બેકાર હૈ, શરીર તોડતા હૈ, બીમારી લાતા હૈ, કર દેતા હૈ લાચાર, સે નો ટુ નો ડ્રગ્સ જેવા સ્લોગનો સાથેના પોસ્ટરો લગાવીને રિક્ષાઓને શહેરમાં ફરતી મુકાય છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.